કે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લે મીટર બીજની થિયરી આપણે ભણ્યા હતા. વિસ્ટન બીજને લગતા અમુક એક્ઝામ્પલ પણ જોયા હતા, જેમાં અમુક એક્ઝામ્પલની અંદર વિસ્ટન બીજ સંતુલન સ્થિતિમાં હતો અને અમુક એક્ઝામ્પલમાં અસંતુલન સ્થિતિમાં હતો. હવે આજે આપણે મીટર બ્રિજના એક્ઝામ્પલો જોઈએ અને પોટેન્શિયોમીટરની એક નાની થિયરી જોવી છે. તો એક્ઝામ્પલ તમારી સામે છે, ઉદાહરણ નંબર 3.9. એક મીટર બ્રિજમાં એ થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ અથવા તો નલ પોઈન્ટ મળે છે. હવે જો એસને સમાંતર 12 ઓહમનો અવરોધ જોડવામાં આવે તો સંતુલન બિંદુ 51.9 સેન્ટીમીટર આગળ મળે છે. તો આર અને એસના મૂલ્યો શોધો. આકૃતિ તમારી સામે છે. હવે હું નવી આકૃતિ અહીંયા ડ્રો નથી કરતો. આપણી સામે બે કન્ડિશન છે. પહેલી કન્ડિશન કે જેમાં આર અને એસ અવરોધ છે બંને ગેપની અંદર, તો ત્યારે આપણને એ પોઈન્ટથી તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે છે? 33.7 સેન્ટીમીટર અંતરે. તો આપણે એના માટે લખીએ, કેસ વનમાં તટસ્થ બિંદુ આપણને મળે છે 33.7 સેન્ટીમીટર અંતરે. તો એના માટે આપણે આવું સમીકરણ લખી શકીએ, આર ડિવાઇડ બાય એસ ઇક્વલ ટુ એલ વન, અથવા તો ખાલી એલ રાખીએ, ડિવાઇડ બાય 100 માઇનસ એલ. આવું સમીકરણ આપણે લાસ્ટમાં જોયું હતું. તો ઇઝ ઇક્વલ ટુ, તમને તટસ્થ બિંદુ મળે છે 33.7, તો લેન્થ લઈ લો 33.7 ડિવાઇડ બાય 100 માઇનસ 33.7. તો આ આપણને મળી જશે આર ડિવાઇડ બાય એસ ઇક્વલ ટુ 33.7 ડિવાઇડ બાય 66.3. તો આ જે સમીકરણ આપણને મળ્યું એને સમીકરણ નંબર 1 આપી દઈએ. એક ઇન્ટરમીડિયેટ સમીકરણ મળ્યું જ્યારે તમે બંને ગેપની અંદર આર અને એસ અવરોધ રાખેલો હતો. હવે તમે શું કરો છો? તો હવે એસને સમાંતર 12 ઓહમનો અવરોધ જોડવામાં આવે છે. તો બીજી કન્ડિશનની આકૃતિ પણ તમારી સામે છે, જુઓ. એને હું કેસ 2 કહી દઉં. ઓકે, સેકન્ડ કેસની અંદર બીજી જે ગેપ છે એનો સમતુલ્ય અવરોધ કેટલો થઈ જશે? બીજી ગેપ એટલે કે એસ અવરોધ સાથે તમે સમાંતરમાં 12 ઓહમનો અવરોધ જોઈન કરો છો, તો એ સમાંતરનું ટોટલ કેટલું થઈ જશે? તો કે અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો. તો જે અહીંયા છેદમાં એસ આવતો તો આની આરે હવે સમાંતરમાં હજુ એક અવરોધ આવી જશે. તમે આકૃતિમાં જોઈ શકો છો. તો અહીંયા શું લખી શકું? આર ડિવાઇડ બાય બીજી ગેપનો સમતુલ્ય અવરોધ કેટલો થઈ જશે? 12S ડિવાઇડ બાય 12+S ઇક્વલ ટુ. તો હવે સંતુલન બિંદુ ક્યાં મળે છે? 51.9 સેન્ટીમીટર અંતરે. તો 51.9 ડિવાઇડ બાય, સમીકરણ તો સેમ, 100 માઇનસ એલ. તો 100 માઇનસ 51.9 કરો એટલે તમને આન્સર એ મળી જશે 48.1. હવે થોડું સાદું રૂપ આપ્યું તો છેદનો છેદને આપણે અંશમાં જવા દઈએ. તો આ મને મળી જશે 12+S ડિવાઇડ બાય 12 ઇન્ટુ, હું બ્રેકેટમાં લખી શકું, આર ડિવાઇડ બાય એસ ઇક્વલ ટુ શું થઈ જશે? 51.9 ડિવાઇડ બાય 48.1. તો આર ડિવાઇડ બાય એસને સમીકરણ 1 પરથી તમે કિંમત મૂકી દો તો આ આપણને મળી જશે 12+S ડિવાઇડ બાય 12 ઇન્ટુ આર પ્લસ એસને આપણે આર ડિવાઇડ બાય એસની કિંમત મૂકીએ તો કેટલી છે? 33.7 ડિવાઇડ બાય 66.3 ઇઝ ઇક્વલ ટુ, સામેની બાજુ એઝ ઇટ ઇઝ, 51.9ના છેદમાં 48.1. આખા સમીકરણમાં તમે જુઓ ખાલી એક એસ જ અનનોન છે. તો આ છેદના છેદ, આ છેદને સામે અંશમાં જોવા દો, અંશને છેદમાં જોવા દો, 12ને સામે અંશમાં જોવા દો. જે સરવાળો તમને મળે છે એમાંથી 12ને બાદ કરો તો એસનું મૂલ્ય તમને મળી જશે. અને જો એ આપણે સાદુરૂપ આપીએ તો એસનું મૂલ્ય આપણને મળે છે એસ ઇક્વલ ટુ 13.5 ઓહમ. બરાબર, આનું સાદુરૂપ તમે આપશો એટલે એસ તમને કેટલા મળી જાય? 13.5. અને આ એસની કિંમત તમે જો સમીકરણ 1ની અંદર મૂકી દો, આમાં જો આર ડિવાઇડ બાય એસ, તો તમને હવે ખબર પડી ગઈ છે, તો આર મળી જશે. તો અહીં હું લખી દઉં, એસનું મૂલ્ય સમીકરણ 1માં મૂકતા તમને આર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળી જશે? 6.86 ઓહમ. 6.86 ઓહમ. તો સરખી રીતે નોટ ડાઉન દાખલાને કરી લો, પછી સ્વાધ્યાયનો દાખલો આપણે જોઈએ. સ્વાધ્યાય 3.10. ત્રણ આપણી સામે ઓપ્શન છે. પહેલો જુઓ, એક મીટર બ્રિજમાં જ્યારે વાય અવરોધ 12.5 ઓહમનો હોય ત્યારે છેડા એથી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે, તો અવરોધ એક્સ શોધો.
शा माटे विस्टन अथवा तो मीटर ब्रिज में अवरोधों वच्चेनो जोड़ाण जाडी धातुनी पट्टी द्वारा करवामां आवे छे। आकृति में आर ने स्थाने एक्स अने एस ने स्थाने वाई लो। आपणे जे आकृति मीटर ब्रिजनी भण्याता थियरी एमां आपणे थोड़ो चेन्ज करवानो छे। आर अने एस नी जगह आपणे लेवानुं छे एक्स अने वाई। हूँ अहीं ए ऑप्शननी नानी आकृति ड्रॉ करूँ छूँ, डिटेल आकृति ड्रॉ नहीं करूँ, जेटली जरूरियात छे एटली आकृति हूँ ड्रॉ करूँ। ओके, तो अहीं आग एक बेटरी जॉइन करेली हे आवी रीते। ओके, आर ने एस की जगह आपणे शुं लेवानुं छे एक्स अने वाय। तो आर की जगह एक्स एटले आर आपणे लेफ्ट हेन्ड साइड लीधो तो अहीं आपणे लेवाना छीए एक्स अने अहीं आपणे लेवाना छीए वाय। तो हवे कोनी मूल्य आपने आपी दीधुं छे, वाय नुं मूल्य आपी दीधुं छे। वाय अवरोध 12.5 ओहम छे, तो आ अवरोधनुं मूल्य आपणने आप्युं छे 12.5 ओहम। ત્યારે તમને એવું કહેવામાં આવ્યું છે કે તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર એ મળે છે। તો હું અહીંયા આગળ દર્શાવી દઉં, દાખલા તરીકે અહીંયા આપણો આ એ પોઈન્ટ છે, આ બી પોઈન્ટ છે, તો એથી કેટલા અંતરે મળે છે? 39.5 એટલે ધારો કે આ ઝોકી છે એને આપણે અહીંયા લાવીએ, વચ્ચે ગેલ્વેનોમીટર હશે, તો આ જે ડિસ્ટન્સ છે એ આપણને આપી દીધું 39.5 સેન્ટીમીટર। જો આવી રીતે હોય તો એક્સ શોધો, એટલે આ પર આપણે ક્વેશ્ચન માર્ક રાખેલું છે। તો ખૂબ સિમ્પલ છે, તો મીટર બીજની વાત છે ને એવું કીધું છે કે તમને તટસ્થ બિંદુ નલ પોઈન્ટ છે। નલ પોઈન્ટનો મતલબ આમાંથી પસાર થતો પ્રવાહ આઈજી કેવો હશે? ઝીરો। અને આઈજી ઝીરો હોય તો આપણે લખી શકીએ એક્સ ડિવાઈડ બાય વાય ઇઝ ઇક્વલ ટુ એલ ડિવાઈડ બાય 100 માઇનસ એલ। તો આ થઈ જશે, એક્સ તો આપણને ખબર નથી, વાય આપણને ખબર છે 12.5 ઇઝ ઇક્વલ ટુ એલ આપણને ખબર છે કેટલું છે, 39.5 ડિવાઈડ બાય 100 માઇનસ 39.5। તમે એક્સને કરતાં બનાવો તો એક્સની વેલ્યુ છે એ 8.16 ઓહમ તમને મળી જશે। હવે એ જ ઓપ્શનની અંદર બીજો એક પ્રશ્ન આપણને એવો કરેલો છે કે અવરોધો વચ્ચે જોડાણ કરવા માટે ધાતુની જાડી પટ્ટી કેમ યુઝ કરવામાં આવે છે? એટલે અહીંયા આગળ હું તમને જે દર્શાવું છું એ પટ્ટીની એ લોકો વાત કરી રહ્યા છે। જેમ કે આ બે અવરોધ જોઈન થાય તો અહીંયા આગળ એક જાડી પટ્ટી હશે, આ અવરોધ છે તો અહીંયા આગળ એક જાડી પટ્ટી હશે, બરાબર? આપણે થિયરી ભણે ત્યારે વાત કરી હતી, અહીંયા જોઈન થાય તો અહીંયા એક જાડી પટ્ટી હશે, બરાબર? તો આ ધાતુની રાખવાનું કારણ શું છે? તો ધાતુની રાખવાનું કારણ એકમાત્ર છે, આપણે આખા જ સર્કિટમાં વોલ્ટેજ ડ્રોપ ક્યાં ક્યાં ગણીએ છીએ? એક્સ પર, વાય પર અને આ તાર પર, બરાબર? તો વોલ્ટેજ ડ્રોપ બાકી કોઈ જગ્યાએ નથી થતા, એ ન થાય, અવરોધ મિનિમમ બને એના માટે થઈને આપણે કઈ પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ? ધાતુની પટ્ટી। ધાતુની જગ્યાએ જો તમે અર્ધવાહક રાખી દેશો ને તેનો અવરોધ વધારે છે, અને અવરોધ વધશે ને તો વી ઇઝ ઇક્વલ ટુ આયર મુજબ ત્યાં આગળ વોલ્ટેજ ડ્રોપ થશે। અને આ પટ્ટીમાં જો વોલ્ટેજ ડ્રોપ થતા હોય તો તમને એક્સ અને વાય અથવા તો આ તારમાં કેટલા એક્ઝેક્ટ વોલ્ટેજ ડ્રોપ થશે એ નહીં ખબર પડે, તમારે રીડિંગ છે એ ખોટા આવશે। એટલે એક્સ, વાય અને આ તાર, આના સિવાયની પરિપથનો અવરોધ ઘટે એના માટે થઈને આપણે કોની પટ્ટી યુઝ કરીએ છીએ? ધાતુની પટ્ટી યુઝ કરીએ છીએ। હવે બી ઓપ્શન તમને એવો કીધો છે કે જો એક્સ અને વાયના સ્થાન અદલબદલ કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુ ક્યાં મળે? એટલે સેમ આકૃતિ તમારે રાખવાની છે, પણ આ બંને બદલી દેવાના છે। હવે તમારી પાસે એક્સ અને વાય બંને છે, હું નવી આકૃતિ ડ્રો નથી કરતો, એક્સ અને વાયના સ્થાન તમારે અદલબદલ કરવાના છે, એક્સની જગ્યાએ વાય, વાયની જગ્યાએ એક્સ। તો નવું તટસ્થ બિંદુ ક્યાં મળે એ આપણે જોઈએ, તો બી ઓપ્શન અહીંયા હું લખું। તો હવે જુઓ તમે, આ બાજુની ગેપમાં કોણ આવી જશે? વાય। અને આ બાજુની ગેપમાં કોણ આવી જશે? એક્સ। તો અહીંયા આપણે લખી શકીએ y ડિવાઈડ બાય x, સ્થાન અદલબદલ થઈ ગયા, પહેલી ગેપનો અવરોધ ભાગ્યા બીજી ગેપનો અવરોધ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે લખી શકીએ l ડિવાઈડ બાય 100 માઇનસ l। તો અહીંયા l એ કયા છેડાથી અંતર થશે? એ છેડાથી અંતર થશે, અહીંયા લખી દઉં, જ્યાં l એ છેડાથી અંતર છે। તો બધાની કિંમતો આપણે પ્લેસ કરીએ, y બરાબર કેટલા છે? 12.5 ડિવાઈડ બાય એક્સ બરાબર આપણને મળી ગઈ 8.16 ઇક્વલ ટુ એલ, તો આપણને ખબર નથી
डिवाइड बाय 100 माइनस एल, आखा समीकरण में एक एल अननोन है, जो तुम एल ने करता बनावो तो ये तुमने मिली जैसे एल इज इक्वल टू 60.5 सेंटीमीटर। कया छेड़ा थी? ए छेड़ा थी मैं ऑलरेडी ऊपर लखेलू है। तमारे खाली शू करवाना है, आ बेने वोल्टर चेन्ज करवाना है, सूत्र बदलवानू नथी। अने तीजो ऑप्शन अपन एवो कीधो है, ब्रिजना तटस्थ बिंदु आगळ गैल्वेनोमीटर अने बेटरी ने अदला बदली करिए तो शू थाय? शू गैल्वेनोमीटर माथी कोई प्रवाह पसार थशे? हवे तमारे शू करवानू छे? तो के तटस्थ बिंदु बेमांथी कोई पण केस तमे ध्यान में लई शको छो। दाखला तरीके आ पॉइंट कैपिटल डी लईए अने कैपिटल डी ने आपणे तटस्थ बिंदु कहीए धारो के, तो तटस्थ बिंदु एटले शू थई जशे? डाबी बाजुमां अवरोधनो गुणोत्तर इज इक्वल टू जमणी बाजुनो अवरोधनो गुणोत्तर, विस्टन ब्रिज जेवुं थई जशे। हवे तमे कदाच आ गैल्वेनोमीटर नी जग्याए बेटरी के बेटरी नी जग्याए गैल्वेनोमीटर राखो तो बहु तो फेर शू थाय? तो के भूजा बदलाय, परिपथमांथी प्रवाह तो पसार थशे नहीं। इन शोर्ट अहींया जो आकृति ड्रॉ करूँ तो हवे ए केवी वात थशे, विस्टन ब्रिज नी मदद थी आपणे समझीए। तो आ धारो के आपणी पासे चार अवरोध छे, विस्टन ब्रिज संतुलन स्थितिमां छे। हवे आपणे शू चेन्ज करवानुं छे? बेटरी अहींया लाई देवानी छे अने गैल्वेनोमीटर अहींया लाई देवानुं छे। तो खाली बदला छे शू? जे अवरोध भूजा हती, जे बेटरी भूजा हती, ए गैल्वेनोमीटर भूजा थई जशे अने जे गैल्वेनोमीटर भूजा हती ए बेटरी भूजा थई जशे, परिपथमांथी प्रवाह तो पसार थशे नहीं। इन शोर्ट तमे इंटरचेंज करशो बेटरी अने गैल्वेनोमीटर ने तो पण गैल्वेनोमीटरमांथी पसार थतो प्रवाह तो केवो रहेशे? आ केसनी अंदर जीरो ज रहेशे। आई जी इज इक्वल टू केटलुं थशे? जीरो। बेटरीमांथी प्रवाह बहार निकळशे बराबर, पण गैल्वेनोमीटरमां प्रवाह आवशे नहीं। तो सरखी रीते एक्जाम्पल ने नोट डाउन करी लो, पछी आपणे एक एक्स्ट्रा एक्जाम्पल जोईए। क्वेश्चन तमारी सामे छे, एक मीटर ब्रिज नी एक गेप में 200 ओहम अवरोध मुकेलो छे अने बीजी गेप में अज्ञात अवरोध एक्स ओहम अने 50 ओहम नो अवरोध श्रेणी में जोड़ेलो छे। अत्यारे अज्ञात अवरोध एक्स ओहम अमुक तापमान धरावता हीट बाथ में राखेल छे, जो तटस्थ बिंदु 50 सेंटीमीटर अंतरे मळतुं होय तो अज्ञात अवरोध नुं मूल्य अने तापमान शोधो। मीटर ब्रिजना तारनी कुल लंबाई 1 मीटर छे, अज्ञात अवरोधनुं 0 डिग्री सेल्सियस तापमाने मूल्य 100 ओहम छे, एक्सना द्रव्यनो आल्फा तमने आपी दीधुं छे 5×10⁻³ डिग्री सेल्सियस। तो हवे जे आकृति छे ए आपणे ड्रॉ करीए, ड्रॉ तो आपणे मीटर ब्रिज ज करवानो छे, पण आपणी पासे 3 अवरोध छे, एमांथी एक अज्ञात छे। दाखला तरीके अहींया बेटरी ने आ केस में अंदर हूँ ऊपर जवा दो, जेथी करीने तमे सरखी रीते समझी शको बराबर। मीटर ब्रिज ने आवी रीते तमे ड्रॉ तो करी ज शको। आ धारो के तार छे, तो एक गैप नी अंदर अवरोध आपणने आपेलो छे 200 ओहम, आ एक गैप नी अंदर नो अवरोध, बीजे गैप नी अंदर आपणने अवरोध आपवामां आव्यो छे 2, ओके। आ पॉइंट ने धारो के आपणे ए कहीए, ओके। सरखी रीते आपणे नामकरण करीए जेथी करीने जोई शकीए। आ तार छे आटलो अने आ केटला मीटरनो, 1 मीटर एटले केटला सेंटीमीटर लखी शकीए? 100 सेंटीमीटर। धारो के आ पॉइंट ए अने आ पॉइंट छे बी, आ जे अवरोध छे ए 200 ओहमनो आपणे धारीए, एने आपेलो छे, धारवानो नथी આમ તો। બીજી ગેપ જે છે, આ બીજી ગેપ, એ બીજી ગેપની અંદર એક્સ ઓહમ અને 50 ઓહમનો અવરોધ શ્રેણીમાં જોડેલો છે, તો આપણે ધારી લઈએ થોડા સમય માટે કે આ એક્સ ઓહમ છે અને આ કેટલા ઓહમ છે? 50 ઓહમ, જો બંને શ્રેણીમાં જોઈન કરેલા છે। એમાં એક્સ ઓહમનો જે અવરોધ છે એને તમે ક્યાં રાખેલો છે? તો કે અમુક હીટ બાથમાં રાખેલો છે, એટલે અહીંયા આગળ આપણે શું રાખી દઈએ? એક પાત્ર ધારો કે અહીંયા પડેલું છે અને પાત્રની અંદર અમુક પાણી ભરેલું હશે અથવા કોઈ પણ પ્રવાહી ભરેલું હશે, આવી રીતે છે। તો પ્રશ્ન એવો કર્યો છે કે અજ્ઞાત અવરોધ એક્સનું મૂલ્ય કેટલું થાય તે, અને આનું તાપમાન કેટલું હશે તે, તટસ્થ બિંદુ આપણને કેટલા અંતરે મળે છે? તટસ્થ બિંદુ આપણને મળે છે 50 સેન્ટીમીટર અંતર, એટલે આપણે અહીંયા આવી રીતે ડ્રો કરી શકીએ। ગેલોનોમીટર અહીંયા જોડેલું હશે, એક્ઝેક્ટ 50 સેન્ટીમીટર અંતરે આપણે, ધારો કે 50 સેન્ટીમીટર અંતર, આમાં આઈજી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0। ક્યારે? જ્યારે આ ડિસ્ટન્સ કેટલા સેન્ટીમીટર હશે? 50 સેન્ટીમીટર।
तो आ मीटर ब्रिजनी आकृति अत्यार सुधी आपणे आने ऊपर राखता था, मैं एने आकृतिने उलटावी नाखी छे। ओके, वस्तु तो एने एज छे, बन्ने गेपनी भुजानो जे अवरोध छे एनो गुणोत्तर इज इक्वल टू तारनी लेंथनो गुणोत्तर। आपणे फाइंड शुं करवानुं छे, फाइंड करवानुं छे एक्स ओहम अज्ञात अवरोध केटलो छे ते, अने आ अहींया जे पण हीट बाथ छे एनुं तापमान केटलुं छे ते। तो खूब सरळ रीते आपणे तारवी शकीए। जुओ, तमे मीटर ब्रिजना कॉन्सेप्टनो ज उपयोग करीए आपणे लखी शकीए अहींया 200 एक भुजानो अवरोध डिवाइड बाय बीजी, आ बंने श्रेणीमां जोड़ेला छे, तो आपणे शुं लखी शकीए एक्स प्लस 50 इज इक्वल टू सामेनी बाजु शुं थई जशे, तो के 50 डिवाइड बाय 100 माइनस 50 इट मीन्स 1 थई जशे, बराबर। 50 डिवाइड बाय 50, तो अहीं आपणे लखी शकीए 200 इज इक्वल टू एक्स प्लस 50, इन शोर्ट एक्स इक्वल टू केटला ओहम मळी गया मने, 150 ओहम। હવે તમને શું કહેવામાં આવ્યું છે, તમને એવું કહેવામાં આવ્યું છે કે આનું તાપમાન કેટલું, તો આપણી પાસે એક રેફરન્સ તાપમાન હોવું જોઈએ। રેફરન્સ તાપમાન આપણું ઓલરેડી આપી દેવામાં જ આવ્યું છે, ક્વેશ્ચન તમે જુઓ, રેફરન્સ તાપમાન આપણી પાસે છે 0°C પર અવરોધ કેટલો આપેલો છે, 100 ઓહમ આપેલો છે। તો હવે આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ, બીજો જે પ્રશ્ન આપણને કરવામાં આવ્યો છે એમાં આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ, આર ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી ઝીરો। તો આર એટલે ટી તાપમાને અવરોધ, આર ઝીરો એટલે ટી ઝીરો તાપમાને અવરોધ। હવે આર આપણી પાસે છે, અહીંયા જે પણ કઈ તાપમાન હશે એ તાપમાને અવરોધ કેટલો મળ્યો આપણને, 150, તો અહીંયા આપણે મૂકી દઈએ 150 ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો, રેફરન્સ તાપમાનનો અવરોધ કેટલા ઓહમ લઈએ આપણે, 100 ઓહમ લઈએ, ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા આપણને આપી દેવામાં આવ્યો છે, આલ્ફા આપેલો છે 5×10^-3, તો અહીંયા લખો 5×10^-3, પછી ટી એ તો આપણને ખબર નથી કેટલું તાપમાન છે, તો કેપિટલ ટી માઇનસ ટી ઝીરો રેફરન્સ તાપમાન, 100 ઓહમ અવરોધ છે, કયા તાપમાને હતો, 0°C પર હતો, એટલે ઇક્વલ ટુ ઝીરો। તમે જો એક જ અનનોન છે ખાલી ટી, તમે ટીને કરતા બનાવો તો તમને એ મળી જશે 100°C, ટી ઇઝ ઇક્વલ ટુ કેટલું મળી જશે, 100°C। તો અહીંયા આપણે શું કર્યું, મીટર બ્રિજની મદદથી તમે આ હીટ બાથનું ટેમ્પરેચર મેજર કર્યું, એટલે અવરોધનો તાપમાન સાથે જે ફેરફાર થાય છે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે એક થર્મોમીટર તૈયાર કર્યું, અને એ થર્મોમીટરને આપણે કહી શકીએ રેઝિસ્ટન્સ થર્મોમીટર। બરાબર, ફરી રિપીટ કરું છું, અવરોધ જે છે એનો તાપમાન સાથેનો જે ફેરફાર છે એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે જે થર્મોમીટર તૈયાર કરીએ છીએ એને શું કહેવાય, રેઝિસ્ટન્સ થર્મોમીટર। તો આપણે મીટર બ્રિજની મદદથી કોઈ હીટ બાદનું ટેમ્પરેચર પણ સરળતાથી મેળવી શકીએ છીએ। મેં શું કર્યું, બે કોન્સેપ્ટને એક દાખલાની અંદર ભેગા કર્યા, તો જેડબલી નીટ જેવી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો આ પ્રકારના એક્ઝામ્પલ તમને પૂછી શકે છે, નોટ ડાઉન કરેલો સરખી રીતે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા ઇન્સ્ટ્રુમેન્ટ તરફ, પોટેન્શિયોમીટર। આમ તો નામ જે છે એના પરથી તેનો ઉપયોગ ખ્યાલ આપણને આવી જાય એવો છે, પોટેન્શિયો પ્લસ મીટર, પોટેન્શિયો એટલે વોલ્ટેજ અને મીટર એટલે જે માપે તે, એટલે વોલ્ટેજ માપવાનું એક સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટ જેને આપણે શું કહીએ છીએ, પોટેન્શિયોમીટર। તમે ધોરણ 10ની અંદર આવું એક ઇન્સ્ટ્રુમેન્ટ ભણી ગયા, એ છે વોલ્ટમીટર। તો તમને પ્રશ્ન એવો થાય કે એકની એક વસ્તુ મેજરમેન્ટ કરવા માટે બે ઇન્સ્ટ્રુમેન્ટ કેમ, પણ જે મેઇન ડિફરન્સ છે એ છે, વોલ્ટમીટર છે એ તમને ક્યારે એક્ઝેક્ટ વોલ્ટેજ આપશે નહીં, જ્યારે પોટેન્શિયોમીટર તમને એક્ઝેક્ટ વોલ્ટેજ આપશે। જ્યારે તમારે ચોક્કસ મૂલ્યનું કામ હોય ત્યારે તમારે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવો પડે। હવે વોલ્ટમીટરના બી અમુક ફાયદા છે, તમે આગળના ચેપ્ટરમાં વોલ્ટમીટર સરખી રીતે ભણશો, એનો જો એક ફાયદો કહો તો એનો તમે સરળતાથી કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકો એટલું હેન્ડી છે, જ્યારે પોટેન્શિયોમીટર એવું હેન્ડી છે નહીં। બાકી વાત આપણે આગળના ચેપ્ટરમાં કરીશું વોલ્ટમીટર વિશે। પોટેન્શિયોમીટરમાં આપણે આગળ વધીએ તો પોટેન્શિયોમીટરના 3 ઉપયોગ આપણે જોવાના છે, એમાં પહેલો ઉપયોગ છે બેટરીનું EMF માપવા માટે। વોલ્ટમીટર ક્યારેય પણ બેટરીનું EMF તમને મેજર કરીને આપશે નહીં, એનું કારણ શું છે હું તમને એનો ઉપયોગ સમજાવું એકદમ સિમ્પલ। દાખલા તરીકે મારી પાસે EMF ધરાવતી એક બેટરી છે અને એનો આંતરિક અવરોધ છે r, ધારો કે મારે આ બેટરીના EMF મેજર કરવા છે, તો હું વોલ્ટમીટર એની સાથે જોડી દઉં સમાંતરમાં, તો મેં આ એક વોલ્ટમીટર એની સાથે જોઈન કરી દીધું। હવે આદર્શ વોલ્ટમીટર હોય તો એનો અવરોધ અનંત હોય, અને એનો અવરોધ જો અનંત હોય તો આ પરિપથમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થશે નહીં, પણ જે માર્કેટમાં આપણને વોલ્ટમીટર અવેલેબલ છે એનો અવરોધ કેટલો હોય છે, 5 કિલો ઓહમથી લઈને 6 કિલો ઓહમ,
આને આપણે અનંત તો કહી શકીએ નહીં, અવરોધ ઘણો વધારે છે પણ અનંત નથી, એનો મતલબ એમ થશે કે આ સર્કિટમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ પસાર થશે, અતિ સૂક્ષ્મ તો અતિ સૂક્ષ્મ પણ વિદ્યુત પ્રવાહ પસાર જરૂર થશે. તો આ વોલ્ટમીટર છે એ કેટલા વોલ્ટેજનું મેઝરમેન્ટ કરશે, તો કે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેટલું, તો કે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. બહુ સિમ્પલ વાત છે, આમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે વોલ્ટેજ ડ્રોપ જે ઈ હતા એમાંથી કંઈક વોલ્ટેજ ડ્રોપ અહીંયા થશે, કેટલા વોલ્ટેજ ડ્રોપ થશે IR જેટલા. તો તમને અહીંયા આગળ કેટલા વોલ્ટેજ ઓછા મળવાના છે IR જેટલા ઓછા મળશે. હું તમને નાના ઉદાહરણથી સમજાવું, તો ધારો કે 5 વોલ્ટની બેટરી હોય અને તમે એ બેટરીના EMF વોલ્ટ મીટર વડે મેજર કરો તો આનું રીડિંગ છે એ લેસ ધેન 5 વોલ્ટ જ આવશે. કેમ? તો કે અમુક વોલ્ટેજ ડ્રોપ ક્યાં થઈ જશે, આ આંતરિક અવરોધની અંદર. તો જો મારે બેટરીના EMF એક્ઝેક્ટ મેજર કરવા હોય તો મારી પાસે રસ્તો શું છે, હું આ વિદ્યુત પ્રવાહને શૂન્ય બનાવી દઉં. જો વિદ્યુત પ્રવાહ શૂન્ય બનાવી દઈશ તો આ સ્ટેપ નીકળી જશે અને V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, ઈ. તો પોટેન્શિયોમીટર વડે આપણે માત્ર કરવાના શું છીએ, તો આ પરિપથમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય કરી દેવાના છીએ, જે વોલ્ટમીટર ક્યારેય કરી શકતું નથી. એટલે વોલ્ટમીટર તમને એક્ઝેક્ટ વેલ્યુ ક્યારેય વોલ્ટેજની આપશે નહીં, એના માટે આપણે કોનો ઉપયોગ કરવાના છે, પોટેન્શિયોમીટરનો. કેવી રીતે એ ફર્ધર સ્ટડીમાં જોઈશું. સેકન્ડ ઉપયોગ છે બે બેટરીના EMFની સરખામણી કરવા માટે. ધારો કે હું તમને બે બેટરી આપી દઉં છું, એકનું EMF E1 અને બીજાનું EMF છે E2. બેની મારે સરખામણી કરવી છે કયું EMF વધારે છે કયું EMF ઓછું છે. તો વોલ્ટમીટર વડે તમે કરી શકવાના નથી, એનું કારણ વોલ્ટમીટર એક્ઝેક્ટ તમને EMF આપતું જ નથી, તો સરખામણી કરવાની વાત તો ખૂબ દૂર છે. કેવી રીતે થાય એ આપણે આગળની થિયરીમાં જોઈશું. ત્રીજો ઉપયોગ છે બેટરીનો આંતરિક અવરોધ શોધવા માટે. જે બેટરી તમે અહીંયા લગાવી છે એમાં કેમિકલ કમ્પોઝિશનના કારણે એની અંદર કંઈક અવરોધ છે, એ કેટલો અવરોધ છે જો ફાઇન્ડ કરવું હોય તો આપણી પાસે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે અને એ છે પોટેન્શિયોમીટર. NCERT ટેક્સ્ટબુકની અંદર બે ઉપયોગ આપણે જોવાના છે, એક છે EMFની સરખામણી કરવા માટે અને સેકન્ડ છે બેટરીનો આંતરિક અવરોધ શોધવા માટે. ત્રીજો જે ઉપયોગ છે બેટરીનો EMF માપવા માટે, એ ઉપયોગ આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ભણવાના છે, જેને બોર્ડ સાથે કોઈ મતલબ છે નહીં. બોર્ડમાં આ બે સ્ટાર કરેલા ઉપયોગ છે એ આપણે યાદ રાખવાના છે. પોટેન્શિયોમીટરની આગળની થિયરી જોઈએ એના પહેલાં એક શબ્દ આપણે ક્લિયર કરીએ, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આ શું છે એને આપણે કોના વડે ડિનોટ કરીએ છીએ, ફાઈ વડે. એની વ્યાખ્યા તમે જુઓ, તમે લખેલી છે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે એને આકૃતિ સાથે સમજીએ, તો ધારો કે મારી પાસે એક તાર છે, AB લંબાઈ, AB એક તાર છે. ધારો કે એની લંબાઈ છે એ આપણે L લઈએ. હવે આ તારને હું એક બેટરી સાથે કનેક્ટ કરી દઉં છું, એ ધારો કે 20 વોલ્ટની એક બેટરી છે. બેટરીની અંદર વધારે લીટા હોય એનો મતલબ શું થાય, બેટરી મોટી છે. એટલે ધારો કે 20 વોલ્ટની બેટરી છે, આ સાઈડ હશે માઇનસ, આ સાઈડ હશે પ્લસ. તો AB ને એક્રોસ વોલ્ટેજ કેટલા કહેવાય? હવે જો 20 વોલ્ટની બેટરીનો ઋણ ભાગ છે એ સાથે કનેક્ટેડ છે અને ધન ભાગ છે B સાથે કનેક્ટેડ છે. અહીંયા કોઈ જગ્યાએ બંને સાઈડ અવરોધ મેં રાખેલા નથી, એનો મતલબ કે જે વી વોલ્ટેજ છે બધા જ કોને મળશે, આ AB તારને મળશે. તો મારે અહીંયા લખવું હોય તો હું શું લખી શકું, આ ધન અને ઋણ આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોવો જોઈએ, વી. તો અહીંયા આગળ 0 વોલ્ટ લેતો હોય તો અહીંયા આગળ કેટલા વોલ્ટ લેવા પડશે, મારે વી વોલ્ટ લેવા પડે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો થઈ ગયો, વી જેટલો થઈ ગયો. હવે આ એ પોઈન્ટ છે એ માઇનસ સાથે કનેક્ટેડ છે, ત્યાં આપણે કેટલા વોલ્ટેજ ધર્યા છે, 0. અહીંયા કોઈ જગ્યાએ ડ્રોપ થવાના નથી, તો આ 0 વોલ્ટ ક્યાં મળી જશે, આ એ પોઈન્ટને, એટલે અહીંયા આગળ થઈ જશે 0. બી સાથે કનેક્ટેડ છે પોઝિટિવ ટર્મિનલ, અહીંયા આગળ વોલ્ટેજ મેં કેટલા ધાર્યા, વી. વચ્ચે કોઈ જગ્યાએ વોલ્ટેજ ડ્રોપ થતા નથી, તો બી પરના વોલ્ટેજ આપણે કેટલા કહી શકીએ, વી. ઇન શોર્ટ એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ ગયો, વી જેટલો, જે બેટરીના વોલ્ટેજ છે એટલો જ. તો એલ લંબાઈને એક્રોસ આપણે એવું કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એની જો આપણે વ્યાખ્યા પ્રમાણે સૂત્ર બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકીએ, જુઓ. આપણે એ જોઈએ છે કે એકમ લંબાઈમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, મારી પાસે કેટલી લંબાઈમાં છે, એલ લંબાઈમાં છે, કેટલો છે, વી જેટલો. તો હું એક સમીકરણ સિમ્પલ બનાવી દઉં, જે મારી પાસે ડેટા છે એના પરથી જ. એલ લંબાઈમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, ઇઝ ઇક્વલ ટુ વી. તો એકમ લંબાઈ, એકમ લંબાઈ એટલે સરળતા ખાતે આપણે 1 મીટર લઈ શકીએ, તો 1 મીટર લંબાઈમાં
सीम्पल केटलो ये जेटलो होय एने आपणे शुं कहेवाना छीए फाय कहेवाना छीए। तो आ बेनो क्रॉस गुणाकार करो वन इंटू वी एटले वी डिवाइड बाय एल एने ज आपणे शुं कहेवाना छीए फाय। तो फाय इज इक्वल टू शुं थई जशे वी डिवाइड बाय एल। सूत्र परथी व्याख्याने चेक करो तमे एकम लंबाई दीठ एटले लंबाई छेदमां आवशे। जो लंबाई एकम करी दो तो जो विद्युत स्थितिमानो तफावत छे एने ज आपणे शुं कही छीए तो के विद्युत स्थितिमान प्रचल। तो एकम मारे जो बनावो होय तो एकम हूँ शुं बनावी शकूं तो एकम मारो बनी जशे वोल्ट प्रति मीटर। तमने एम थाय के आ डिफाइन करवानुं कारण शुं छे? जो बेटरी ना वोल्टेज बधा जाने मळे एवुं जरूरी नथी। हूँ आगळ तमने समजावीश। मैं अहींया कोई जगह अवरोध नथी राखेलो। जो अहींया वच्चे अवरोध मूकी दऊं ने तो अहींया वी वोल्टेज ने होय वी करता कंईक ओछा थई जशे। એટલે તારના કોઈ પણ બે બિંદુ વચ્ચે જ્યારે તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય ત્યારે તારનો જો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તમારી પાસે હોય તો ખૂબ સરળતાથી કામ થઈ જશે। દાખલા તરીકે તારના હું તમને બે પોઈન્ટ આપું, એક એ અને એક સી પોઈન્ટ આપી દઉં। ધારો કે આ બે પોઈન્ટ વચ્ચેનો ડિસ્ટન્સ છે એક્સ, બરાબર। આના પ્રમાણે મારે એ જોઈએ છે કે વી એ સી કેટલું હશે, એટલે કે એ અને સી પોઈન્ટ વચ્ચે વોલ્ટેજ ડિફરન્સ કેટલો હશે એ મારે જોઈએ છે। મારી પાસે વોલ્ટેજ ડિફરન્સ કયા બે પોઈન્ટ વચ્ચેનો છે? એ અને બી પોઈન્ટ વચ્ચેનો, બરાબર। તો હું સિમ્પલ ત્રિરાશી મૂકી શકું છું કેવી રીતે? તો એલ લંબાઈમાં કેટલો વોલ્ટેજ ડિફરન્સ છે? વી જેટલો। થોડી વાર માટે તમે પ્રચલન ભૂલી જાઓ, એલ લંબાઈમાં કેટલો ડિફરન્સ છે? વી જેટલો। આપણે એવું ધારીએ છીએ કે તાર છે એ નિયમિત છે, તો એક્સ લંબાઈમાં કેટલો? તો એક્સ લંબાઈમાં કેટલો? તો વી એ સી ઇક્વલ ટુ શું થઈ જશે? V ડિવાઇડ બાય L ઇન્ટુ X। હવે V ડિવાઇડ બાય L એ જ શું છે? તો કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન। તો વી એ સી ઇક્વલ ટુ શું થઈ જશે? ફાઈ ઇન્ટુ X। ઇન શોર્ટ, જે તે તાર માટે તમે જો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જાણતા હો તો તમારું કામ ખૂબ સરળ થઈ જશે। કોઈ પણ બે પોઈન્ટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કે એ તારનો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ગુણ્યા એ બે પોઈન્ટ વચ્ચેનું અંતર। તો એ બેનો ગુણાકાર કરો એટલે એ જે બે પોઈન્ટ હોય એની વચ્ચે તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે એ મળી જશે। તો આને સરખી રીતે પહેલાં નોટ ડાઉન કરી લો પછી આપણે આગળ વધીએ। આમ જોઈએ તો આટલી વસ્તુ મહત્વની છે, ફાઈ ઇઝ ઇક્વલ ટુ વી ડિવાઈડ બાય એલ અને એકમ શું થઈ જશે અને વોલ્ટ પર મીટર। બાકીનો જે ઉપયોગ છે જે આપણે થિયરી અત્યારે ભણ્યા એ આ ત્રણ ઉપયોગ જ્યારે ભણીશું ત્યારે વધારે ડીપમાં જોઈશું। નોટ ડાઉન કરી લો। આગળ વધીએ પોટેન્શિયોમીટરના ઉપયોગ તરફ। પ્રથમ ઉપયોગ છે બેટરીનું EMF માપવા માટે। આકૃતિમાં તમને જે રચના દેખાય છે એ પોટેન્શિયોમીટરની રચના છે। આ ટેક્સ્ટબુકની અંદર જે પોટેન્શિયોમીટર આપેલો છે એ નેક્સ્ટ ઉપયોગની અંદર આપણે જોઈશું। હું તમને સિમ્પલ જે રચના હોય છે એ શીખવાડું। એક તાર હોય છે એ બી, જે અમુક મીટર લંબાઈનો હોય છે, જેને આપણે અવરોધક તાર કહી શકીએ, કે જેમાં કંઈક પોટેન્શિયલ, જેમાંથી પ્રવાહ પસાર થાય તો કંઈક પોટેન્શિયલ ડ્રોપ થશે, કંઈક વોલ્ટેજ ઘટશે। બીજી એક મોટી બેટરી હોય છે, એક ગેલિયોનોમીટર હોય છે। અહીંયા આગળ જે બેટરીનું તમારે EMF માપવું એને જોડવાની છે। હવે એને કેવી રીતે જોડવાની છે એ બરાબર ધ્યાન આપો। જે બેટરીનું EMF માપવાનું છે અહીંયા નેગેટિવ ટર્મિનલ છે, અહીંયા આગળ જો નેગેટિવ ટર્મિનલ હોય તો અહીંયા આગળ નેગેટિવ ટર્મિનલ જ જોઈન કરવાનો છે, અહીંયા પોઝિટિવ હોય તો અહીંયા પોઝિટિવ જોઈન કરવાનો છે। ભૂલ નહીં કરતા, નહીંતર દાખલામાં કંઈક એરર આવશે। હવે બેટરીનો એક છેડો છે કે એ સાથે અવરોધક તારના એક છેડા સાથે અને બેટરીનો બીજો છેડો છે એ ગેલ્વેનોમીટર સાથે જોઈન કરવાનો છે અને ગેલ્વેનોમીટરના બીજા છેડા સાથે જોકી જોઈન કરી હશે કે જેને તમે તાર પર સરળતાથી સરકાવી શકો, બરાબર। પ્રયોગ કેવી રીતે કરવાનો છે એ જુઓ। બેટરી તમે એકવાર જોઈન કરો એટલે કી શરૂ કરવાની છે, ગેલ્વેનોમીટર સાથે જે જોકી તમે જોઈન કર્યો હોય એને અવરોધક તાર પર એ થી બી તરફ ખસેડવાની શરૂઆત કરવાની છે। એટલે ધારો કે તમે આ જોકી છે એને એ થી બી તરફ ખસેડવાનું શરૂ કરો, તમને એક પોઈન્ટ એવો મળશે આ એ બી વચ્ચે કે જ્યારે આ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ IG ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ જશે। એ જ્યારે IG ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય તો એને આપણે N કીધો, N એટલે ન્યુટ્રલ પોઈન્ટ, તટસ્થ બિંદુ। આગળ પણ તમે મીટર બ્રિજની અંદર આવું કરી ચૂકેલા છો। ધારો કે એ પોઈન્ટ છે એ અહીંયાથી એક્સ અંતરે છે, એક એ છેડાથી કેટલા અંતરે મને મળે છે? તો કે એક્સ અંતરે। હવે જે તાર મેં તમને આપ્યો છે એની લંબાઈ કેટલી છે? એલ। એના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડ્રોપ કેટલો થાય છે? તો કે વી। પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? વી જેટલો। તો આ તાર માટે તમે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન લખી શકો, તાર માટે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન
फाई इज इक्वल टू आपणे शुं लखी शकीए वी डिवाइड बाय एल। तारनी एल लंबाईना बे छेड़ा वच्चे विद्युत स्थितिमानो तफावत केटलो छे वी। हवे आ एन पॉइंट एवो छे के ज्यारे आईजी केवुं थई जशे जीरो, आईजी जीरो एनो मतलब एम थाय के बेटरीमांथी कोई प्रकारनो विद्युत प्रवाह पसार थशे नहीं, अने बेटरीमांथी कोई प्रकारनो विद्युत प्रवाह पसार नहीं थाय एनो मतलब ज एम थाय के आ ए अने एन वच्चे जे वोल्टेज हशे एज वोल्टेज कोने एक्रॉस हशे, तो के बेटरीना ईएमएफ बेटरीने एक्रॉस, एटले के बेटरीना बे छेड़ा वच्चे विद्युत स्थितिमानो तफावत हुं केटलो आपी शकुं अहींया आगळ, तो ए हुं आपी शकुं वी ए एन जेटलो, जेने तमे बेटरी एंड टर्मिनल वोल्टेज पण कही शको छो। अने बेटरीमांथी ज्यारे प्रवाह पसार न थतो होय तो ए समये बेटरीना बे छेड़ा वच्चेनो वोल्टेज टर्मिनल वोल्टेज कोना जेटलो होय, बेटरीना ईएमएफ जेटलो। अहींया पण मैं तमने वात थोड़ी वार पहला करी हती, वी इज इक्वल टू ई माइनस आईआर। पोटेन्शियोमीटर वडे आपणे शुं कर्युं, आ आई ने केवो बनावी दीधो जीरो, एटले आ निकळी गयो, तो बेटरीना बे छेड़ा वच्चेनो टर्मिनल वोल्टेज ई ज शुं थई जशे ई। तो बेटरीना बे छेड़ा वच्चेनो वोल्टेज केटलो थशे ए अने एन वच्चे, केम के समांतर में जॉइन करेले छे, आ ए परना जे वोल्टेज हशे ए अहींया आगळ लागू पड़शे अने एन परना जे वोल्टेज हशे अहींया आगळ लागू पड़शे, केम के वच्चे गैल्वेनोमीटरमांथी तो कोई प्रवाह पसार थतो नथी, तो तमे सिम्पल कही शको अहींया पॉइंट छे ए अने अहींया पॉइंट छे एन। तो आ स्थितिमां ज्यारे IG इज इक्वल टू जीरो होय त्यारे तमे लखी शको आवी रीते वी ए एन इज इक्वल टू ई। तो वी ए एन, ए अने एन वच्चे अंतर केटलू छे एक्स, हमणां मैं तमने भणाव्युं आनी वच्चे मारे विद्युत स्थितिमानो तफावत जोईतो होय तो शुं करवानुं, आ तारनुं विद्युत स्थितिमान प्रचलन इज इक्वल टू फाई इंटू ए बे पॉइंट वच्चेनो अंतर केटलू छे एक्स। तो आ सीम्पल मेथड थी तमे बेटरीनुं ईएमएफ फाइंड करी शको छो। तमने खाली शुं खबर होवी जोईए आ तारनुं विद्युत स्थितिमान प्रचलन केटलुं छे ते, एक पॉइंट तमने एवो मळशे आ अंतर छे ए आ जे तार होय एनी नीचे मीटर पट्टी जॉइन थयेली होय, तो तमने ख्याल आवी जशे आ अंतर केटलुं छे, अंतरने एमां पुट करी दो एटले तमने बेटरीनुं ईएमएफ मळी जाय। હવે એકચ્યુઅલમાં આ તાર છે અમુક મીટર લાંબો હોય છે, તો તારને જો આપણે સીધો રાખીએ તો પોટેન્શિયોમીટરની લંબાઈ ખૂબ વધી જશે અને એટલી લંબાઈનો ઉપયોગ કરવો આપણા માટે હિતાવહ નથી। તો આપણી ટેક્સ્ટબુકની અંદર જે આકૃતિ આપી છે અથવા તો જે સેટઅપ હોય છે પ્રેક્ટિકલ, એ સેટઅપ કયા પ્રકારનું હોય છે એ આપણે જોઈએ। સેમ આકૃતિનું પ્રેક્ટિકલ સેટઅપ જો મારે ડ્રો કરવું હોય તો પ્રેક્ટિકલ સેટઅપ કંઈક આ પ્રકારનું હોય છે, જે આકૃતિ આપણી ટેક્સ્ટબુકમાં આપી હોય છે તે। बेटरी जे प्रमाणे छे एज प्रमाणे, तो अहीं बेटरी ड्रॉ करी दऊं छूं, बेटरी ने एक साथे ए छेड़ो छे, अहीं आगळ बी छेड़ो छे, बराबर, बेटरी ना वोल्टेज वी, जे प्रेक्टिकल सेटअप होय छे हुं ड्रॉ करूं छूं। हवे ए अने बी वच्चे अवरोधक तार छे जे अमुक मीटर लंबाईनो होय छे, तो एने आपणे अहीं आगळ जग्या घटे एना माटे शुं करीए छीए, तो के तारने सर्पाकार वाळीए छीए। तार साथे आ धातुनी पट्टी अहीं आगळ जॉइन करेली होय छे, તો આવો લાંબો તાર છે ને આવી રીતે સર્પાકારે વાળી અને જગ્યા છે એ ઘટાડવામાં આવે છે। અહીંયા આગળ જે હોય છે એ ધાતુની પટ્ટી હોય છે, જેથી કરીને ત્યાં આગળ કોઈ પ્રકારનો વોલ્ટેજ ડ્રોપ થાય નહીં। તો બાકી જે તાર છે એને આપણે આવી રીતે સર્પાકારે વાળી દઈએ છીએ, જો આકૃતિ એ જ પ્રકારની થઈ છે, આપણે જે પણ કંઈ ચેન્જ કરવાનું હોય ને એ આ બે પોઈન્ટ વચ્ચે ચેન્જ કરવાનું હોય, એ અને બીની ઉપરની આકૃતિમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં। તો એ સાથે એક બેટરીનો ટર્મિનલ જોઈન કરેલો છે, તો એ હું અહીંયા જોઈન કરી દઉં, બેટરી કેવી રીતે જોઈન કરેલી હોય એ જુઓ તમે, આ બેટરીનો કંઈક આંતરિક અવરોધ, બેટરી સાથે ગેલ્વેનોમીટર જોઈન કરેલું છે અને ગેલ્વેનોમીટરનો એક છેડો છે એ ન્યુટ્રલ પોઈન્ટ પર હશે। તો આ જે લેન્થ મળી છે તમને એ લેન્થ આપણે અત્યારે કેટલી કીધી છે, આ દાખલાની અંદર આપણે કીધી છે એક્સ। તો આ પ્રેક્ટિકલ સેટઅપ છે, તમે જ્યારે બોર્ડની કોઈ પણ થિયરી લખો, આ ટોપિક તો બોર્ડમાં નથી, પણ જ્યારે પોટેન્શિયોમીટર બોર્ડની થિયરીમાં ડ્રો કરવાનો આવશે, જ્યારે આપણે આવી રીતે ડ્રો નથી કરવાના, ત્યારે આપણે આવી રીતે ડ્રો કરવાના છીએ। અહીંયા તમને જે દેખાય છે ટુકડા, એ અવરોધક તારના છે, એ બે ધાતુની પટ્ટીઓ વડે જોઈન થયેલા છે, આ છે અવરોધક તાર। આગળના ટોપિકમાં જ્યારે આપણે જઈએ ત્યારે તમને ખ્યાલ આવશે કે આ આકૃતિ હજુ ડીપમાં કેવી રીતે ડ્રો કરી શકાય। અહીંયા આગળ
જે બેટરીનું ઈએમએફ માપવા માટેનું સેટઅપ હતું આ સેટઅપ છે તમે એક્ઝામ્પલમાં ઉપયોગમાં લઈ શકશો ઇન શોર્ટ એક્ઝામ્પલમાં આપણે આ જ સેટઅપ યુઝ કરવાના છે આવી રીતે આકૃતિ ડ્રો કરવાના છે પોટેન્શિયોમીટરની પણ જ્યાં સુધી બોર્ડની વાત છે ત્યાં સુધી બોર્ડમાં તમારે પોટેન્શિયોમીટર આવી રીતે ડ્રો કરવું પડશે તમે સરખી જે ડ્રો કરી દો પછી આપણે દાખલાઓ જોઈએ ઓકે તો અહીંયા આગળ એક સિમ્પલ અરેન્જમેન્ટ આપી છે एक बैटरी है एक अवरोधक तार है साथ एक सिक्स वोल्ट ईएमएफ धरावती बैटरी जॉइन करेले है एक गैल्वेनोमीटर है अपनी समय प्रश्न आव है एक्सन मूल्य शोधो अथवा तो एक्सन मूल्य के राखव जो है कि जे आई जी इज इक्वल टू शून्य थे बराबर पहला तो रचना जो है एट अपना मगज में आई जो है आ पोटेन्शियोमीटर की ज रचना है जमा कई ए बी एक अवरोधक तार है जो बैटरी साथ जॉइन करेलो मैं तमने आग प्रेक्टिकल करता पण शीख्यु तो तमारे आ जोकी ने ए थी खसेड़ती जवानी छे ए अने बी वच्चे तमने एक पॉइंट एवो मळे के ज्यारे आ गैल्वेनोमीटर नुं आवर्तन केवुं थई जाय छे आई जी इज इक्वल टू झीरो ज्यारे आई जी इज इक्वल टू झीरो थाय त्यारे मैं तमने आगळ पण कीधुं हतुं आ ए अने एन वच्चे विद्युत स्थितिमानो तफावत कोना जेटलो थई जशे बेटरीना ईएमएफ जेटलो बेटरीनुं ईएमएफ केटलुं आपेलुं छे सिक्स वोल्ट तो आ केसनी अंदर आपणे आवी रीते लखी शकीए वी ए एन इज इक्वल टू शू थी जैसे सिक्स हम वी एन तो ए अने एन वच्चे विद्युत स्थितिमान तफावत मारे लखो होय तो जे तार छे एनु विद्युत स्थितिमान प्रचलन गुणिया ए बे पॉइंट वच्चे नो अंतर एटले एक्स इक्वल टू केटला थई जशे सिक्स विद्युत स्थितिमान प्रचलन केटलू तो आ ए अने बी वच्चे विद्युत स्थितिमान तफावत केटलो तो आपणे लखो होय तो आटलो लखी शकीए અહીંયા આગળ ઝીરો વોલ્ટ ધારીએ અહીંયા આગળ ત્રીસ વોલ્ટ ધારીએ તો ઝીરો જે છે એ સીધા જ કોને મળી જશે આ એને તો અહીંયા આગળ ઝીરો વોલ્ટ હશે અને ત્રીસ વોલ્ટ છે એ સીધા કોને મળી જશે બીને તો અહીંયા આગળ કેટલા વોલ્ટ હશે ત્રીસ વોલ્ટ હશે બાકી કોઈ જગ્યાએ આ ઝીરો અને એ અને ત્રીસ અને બી વચ્ચે ક્યાં વોલ્ટેજ ડ્રોપ થતા નથી તો આ એ બી તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ ગયો ત્રીસ વોલ્ટ તો અહીંયા આપણે લખી શકીએ થર્ટી डिवाइड बाय एल लेंथ केटली छे 10 आ थई गयो विद्युत स्थितिमान प्रचलन इनटू एक्स इज इक्वल टू केटला थई जशे 6 तो एक्स इक्वल टू आपणे केटला लखी शकीए 2 मीटर इन शोर्ट तमे जोकी ने ए छेड़ाथी 2 मीटर अंतरे लई जशो त्यारे जो अहींया 6 वोल्ट नी बेटरी होय तो तमारो आईजी केटलो थई जशे 0 थई जशे बीजो एक आवत प्रकारनो नानो एक्जाम्पल मैं तमने आपेलो छे वीडियो पोज करीने गणवानो प्रयत्न करो 20 वोल्ट नी बेटरी छे मोटी बेटरी 20 वोल्ट नी छे अहींया आगळ 4 वोल्ट छे गैल्वेनोमीटर छे एमांथी पसार थतो प्रवाह शून्य करवो होय तो एक्स नुं मूल्य केटलुं होवुं जोईए वीडियो पोज करीने ट्राय करो खूब सरळ दाखलो छे ओके आगळ वधीए हवे घणा बधा आवी रीते दाखलो गणी दीधो हशे बराबर पण एक्चुअल में तमे जोड़ाण जो साचुं छे के खोटू मैं तमने आगळ कीधुं तुं मोटी बेटरी नो जे ऋण ध्रुव छे ए आपणी बेटरी ना ऋण ध्रुव साथे ज कनेक्टेड होवो जोईए तमने प्रश्न एम थाय के आवी रीते जॉइन करीए तो शुं थाय तो हुं तमने अहींया शीखवो जुओ अहींया आपणे 0 वोल्ट लेता होईए तो आ पॉइंट पर केटला वोल्ट आपणे लईशुं 20 वोल्ट तो बंने वच्चे डिफरन्स केटलो थई गयो 20 वोल्ट नो आज 0 वोल्ट छे धारो के अहींया आगळ मळी गया तो आ ए छेड़ा पर थई गया 0 वोल्ट अने आ 20 वोल्ट छे अहींया आगळ मळी गया तो आ थई गया 20 वोल्ट तो ए अने बी वच्चे कोई पण जग्याए तमे वोल्टेज फाइंड करो ए कोनी वच्चे आववाना छे 0 अने 20 नी वच्चे जवानो छे हवे तमे आ टर्मिनल उल्टा जॉइन कर्या नथी थाय शुं ए तमे जुओ आ बे छेड़ा वच्चे विद्युत स्थितिमानो तफावत केटला वोल्ट होवो जोईए 4 वोल्ट होवो जोईए तो अपने पास जो पॉसिबिलिटी है ये हूँ अँ लखू छू एक तो धारो कि कोई व्यक्ति अँ 4 वोल्ट लखे अँ 0 वोल्ट लखे तो 0 और 4 वे डिफरन्स 4 नो थी गयो पर अँ वोल्टेज होइए अँ तो 4 वोल्ट तमे लखी दीदा एनो मतलब कि बीजू कॉम्बिनेशन विचारवू पड़शे तो धारो कि हूँ अँ 0 वोल्ट करी दऊ अँ धारो कि 0 वोल्ट करी दऊ तो 4 वोल्ट नो तफावत माटे मारे अँ केटला वोल्ट करवा पड़शे -4 वोल्ट करवा पड़शे बराबर मोटी जे लाइन हो त्यां आगळ विद्युत स्थितिमान नानी लाइन करता वधारे होवुं जोईए डिफरन्स केटलो रहेवो जोईए 4 वोल्ट नो तमे चेक करी जो मोटी लाइन पर हूँ 0 धारूँ तो नानी लाइन पर केटला धारी शकूँ -4 धारी शकूँ तो डिफरन्स जो 0 अने -4 केटलो थई गयो 4 नो थई गयो हवे अहींया आगळ जे वोल्टेज होय ए वोल्टेज आईजी तो 0 छे जे आपणे आप्युं छे कंडीशन ए प्रमाणे तो अहींया जे वोल्टेज छे ए ज वोल्टेज क्यां मळवाना छे एन पर मळवाना छे तो एन पर वोल्टेज केटला मळे -4 वोल्ट पॉसिबल छे विचारो तो क्यारे -4 वोल्ट छे ए 0 ने 20 नी वच्चे आवे खरा नहीं
એનો મતલબ એમ થાય કે આ પ્રકારની જે ગોઠવણ છે એ પ્રેક્ટિકલ પોસિબલ નથી. તમે જો આવી ગોઠવણ કરો તો ક્યારેય પણ આઈજી ઝીરો થશે નહીં. એટલે અહીંયા તમે લખી શકો અરેન્જમેન્ટ જે છે, અરેન્જમેન્ટ નોટ પોસિબલ. ઇન શોર્ટ આ કેસની અંદર ક્યારેય પણ આઈજી શૂન્ય થશે નહીં. તો બરાબર ધ્યાન રાખવાનું છે, આવી તમને ક્યાંય રચના દેખાય તો પહેલું શું જોવાનું છે, મોટી જે બેટરી હોય એ નાની બેટરી બંનેના ધ્રુવ એક સરખા હોવો જોઈએ. આ બાજુ પોઝિટિવ તો આનો પણ આ બાજુ પોઝિટિવ હોવો જોઈએ. એનું કારણ એ છે કે મોટી બેટરીના પોટેન્શિયલ છે નાની બેટરી કરતાં હંમેશા વધારે જ હોવા જોઈએ. તમે જો ઉલટાવશો ને છેડા તો આવી રીતે કંઈક નેગેટિવ પોટેન્શિયલ મળશે જે પોસિબલ નથી. એટલે ખાસ ધ્યાન રાખશો તમને એક પણ એ પણ ઓપ્શન આપેલો હશે અરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ. જ્યારે આવો ઓપ્શન આવે ત્યારે આ બે ધ્રુવ વચ્ચે તમારે જોવાનું છે, જો એક સરખા હોય તો જ આપણે ગણતરી કરવાની છે, નહીંતર ગણતરી કરવાની નથી. તો બંને દાખલા છે ને સરખી રીતે નોટ ડાઉન કરી લો, નોંધ જ્યાં લખવી ત્યાં લખી લો, અને આગળના સેશનની અંદર આપણે બાકીના ટેક્સ્ટબુકના જે બે ઉપયોગો છે એ જોઈશું.